જેમાં આપણે અગાઉના વિડિયોમાં પાઠ 7 છે વિશ્વાસ સહ નિઘ કર્તવ્ય સરસ મજાની વાર્તાનો આપણે અભ્યાસ કરતા હતા તો એ વાર્તા છે શિયાળ અને બકરીના મજાની વાર્તા છે એ આપણે અધૂરી છે તો આજે આપણે એ પાઠ છે એ વાર્તા છે એનું આગળ આપણે ભાષાંતર કરશું તો આપણે પહેલા પણ ફકરા છે એનું આપણે ભાષાંતર જોયું તો હવે આજે આપણે આગળ જોઈએ પાના નંબર 22 ઉપર છેલ્લો અચા શિશુ વધતી અચા શિશુ એટલે કે બકરીનું બચ્ચું વધતી એટલે કે કહે છે બકરીનું બચ્ચું કહે છે અહમ ભવંતમ ન જાનામિ અહમ એટલે હું ભવંતમ એટલે કે તમને ન જાનામિ એટલે કે જાણતો નથી ઓળખતો નથી મમ માતા વધતી મારી માતા કહે છે યત અપરિચિતેન સહ કુત્રાપિ ન ગમનીયમ ઇતિ કે મારી માતાએ મને કીધું છે કે યત એટલે કે અપરિચિતન એટલે કે અજાણ્યા સહ એટલે સાથે કુત્રાપિ કુત્ર વતા અપિ ક્યાંય પણ ન જવું કે મારી મમ્મીએ કીધું છે કે અજાણ્યાનો વિશ્વાસ કરવો નહીં એની સાથે ક્યાંય જવું નહીં વચ્ચક્ર સુગાલહ વદતે વચ્ચક્ર એટલે કે લુચુ લુચુ શિયાળ વદતી એટલે કે કહે છે મમ વિષયે મા ચિંતયતુ મમ એટલે મારા વિષયે એટલે વિશે મા ચિંતયતુ એટલે કે મારા વિશે ચિંતા કરવા પશ્યતુ તત્ર એકઃ પિપલ વૃક્ષઃ અસ્તિ પશ્યતુ એટલે કે જો તત્ર એટલે ત્યાં એકઃ એટલે એક પીપળ વૃક્ષ એટલે કે પીપળાનો વૃક્ષ છે તત્ર ભવતઃ માતા અન્વેષયતિ કે અન્વેષણ એટલે કે શોધ કરવી કે તત્ર એટલે ત્યાં ભવતઃ એટલે તારી માતા એટલે માતા અન્વેષયતિ એટલે કે શોધ કરે છે કે જો પેલું પીપળાનું વૃક્ષ છે ત્યાં તારી માતા છે એ તારી શોધ કરે છે તને ગોતે છે અજા શિશુ હું સુગાલેન સહ ગચ્છતિ એ બાળકનો જે બકરીનું બચ્ચું હતું એ તો ખૂબ નાનું હતું તો એને વિશ્વાસ આવી ગયો કે ભાઈ સાચું હશે તો બકરીનું બચ્ચું છે એ શિયાળની સાથે જાય છે તસ્વીન ક્ષણે અજા આગચ્છતિ તે જ સમયે બકરી છે એ આવે છે સ્વપુત્રેણ સહ વચ્ચક સુગાલહ દ્રષ્ટવા વદતિ સ્વપુત્રેણ એટલે કે પોતાના પુત્રની સહ એટલે સાથે વચ્ચક એટલે કે લુચ્ચા શિયાળને દ્રષ્ટવા એટલે કે જોઈને કહે છે કે એ જોવે છે કે મારા બચ્ચાની સાથે આ લુચ્ચો શિયાળ છે કારણ કે બકરી છે એ તો શિયાળને ઓળખતી હતી કે આ શિયાળ છે એ લુચ્ચો છે પુત્ર ભવાન એકેન સહ પુત્ર ગચ્છતિ પુત્ર એટલે કે બેટા ભવાન એટલે તું એતેન એટલે કે આની સાથે ક્યાં જાય છે અસ્ય વિશ્વાસઃ ન કર્તવ્યઃ અસ્ય એટલે આનો વિશ્વાસઃ એટલે વિશ્વાસ ન કર્તવ્યઃ એટલે કરવો નહીં આનો વિશ્વાસ કરવો નહીં શિશુ માતુ સમીપ ધાવતિ શિશુ એટલે કે જે બકરીનું બચ્ચું છે એ માતા પાસે સમીપ એટલે કે માતા પાસે ચાલ્યું જાય છે શિશુ મુખાતઃ ઘટનામ શ્રુત્વા અજા રુધ્યતિ શિશુ મુખાતઃ એટલે કે બચ્ચાના મુખેથી આખી ઘટના સાંભળી શ્રુત્વા એટલે સાંભળી અજા રુધ્યતિ બકરી છે એ એકદમ ગુસ્સે થઈ જાય છે અજા સુગાલમ પ્રહરતિ પ્રહરતિ એટલે મારવું બકરી છે એ શિયાળને મારે છે સુગાલમ પલાયતિ સુગાલ એટલે કે શિયાળ છે એ ભાગી જાય છે અજા શિશુ વધતી બકરી છે એ બચ્ચાને કહે છે પુત્ર અપરિચિતસ્ય ઉપરે કદાપિ વિશ્વાસઃ નૈવ કર્તવ્ય કે બકરી છે એ શિયાળ રહ્યું જાય છે ત્યારબાદ એને કહ્યું છે કે બેટા અપરિચિતસ્ય એટલે કે અજાણ્યા ઉપરી એટલે કે ઉપર કદાપિ એટલે ક્યારે વિશ્વાસઃ નૈવ કર્તવ્ય કે જે આપણું પાઠનું નામ છે કે વિશ્વાસ ન જ કરવો ન મૈત્રી કર્તવ્ય ન પુત્રાપિ ગમનીયમ ન મૈત્રી કર્તવ્ય એટલે ન ક્યારે એની સાથે મિત્રતા કરવી કે ન્યા ન તો તેની સાથે ક્યાંય જવું તો સરસ મજાનો આપણે આપણા માટે આ એક બોધ કથા છે કે અત્યારના સમયમાં ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે કે બાળકો ઉપાડવા વાળા આવે છે તો એ આપણને કંઈ આપે છે અને આપણે ખાઈ લઈએ છીએ અથવા તો એની સાથે ચાલ્યા જઈએ છીએ તો આ વાર્તામાંથી આપણે બોધ લેવાનો કે ક્યારે અજાણ્યા લોકો ઉપર આપણે
आपणे विश्वास करवो जोईए नहीं तो वधारे